நமோ வரியந்தானம் நமோ சித்தானம் நமோ வாயரியானம் நமோ வஜ்ஜாயணம் நமுலு ஏசவ சமுகம் ஏசோ பஞ்ச நமுக்காரோ சௌவ பாவ பணாசனோ மங்களானம் சௌவேசி பிரம்மம் வை மங்களம் மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலபத்ராத்யா ஜைன தர்மோஸ்து மங்களம். பிரவச்சனோ விஷய சே નવી સવાર નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યમૂળ નામનો આ ગ્રંથ એક અદભુત વિચારોનું મનોમંથન આપણી અંદરમાં પેદા કરે છે. અજૈનોની અંદરમાં એમ કહેવાય છે કે મેરુ પર્વતનો રવૈયો કરી, મેરુ પર્વતને રસ્સીથી બાંધી અને સમુદ્રને વલોવ્યો અને એમાંથી લક્ષ્મી, અમૃત, ઝેર, પછી કોળી, છીપલા આ બધું અંદરમાંથી પ્રગટ થયું એમ કહેવાય છે. બસ આ એક વિચાર કરાવતો ગ્રંથ, નીતિ વાક્યમૃત ગ્રંથ, મારા તમારા મનની અંદરમાં એક વિચારોનું ગંભર વલોણું પેદા કરે છે. એક વિચારોને મથવા માટે એક સમર્થ આ ગ્રંથ છે. મનના વિચારોના દરિયાને આ સમુદ્ર મંથન જેવી ઘટનાની જેમ એટલો બધો વલોવે છે, એટલો બધો મનને વલોવી નાખે, એમાંથી સુંદર મજાની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. આ લક્ષ્મી કે બધી વસ્તુઓ આ સમુદ્રનું મંથન કર્યું, શેષનાગને મેરુ પર્વતની સાથે બાંધ્યો અને શેષનાગને દોરીની જેમ બાંધી અને મેરુ પર્વતને રવૈયાની જેમ ઘુમાવ્યો, ગંબર વલોણું કર્યું. જેમ દહીંને ગંબર વલોણું કરે તો અંદરમાંથી જેમ છાશ પ્રગટ થાય, આ ગંબર વલોણું પ્યોર ગુજરાતી શબ્દ છે, પ્યોર ગુજરાતી. અબ ઇસકા હિન્દી કુછ અલગ વર્ષ હો સકતા હૈ. બસ સમજો કે દહી કો મથના હૈ તો મથને કે લિયે જો એક આજકલ એક ગ્રેડિંગ મશીન આ ગયા હૈ તો ઇસકી તરહ એસા હી મેરુ પર્વત કો શેષ નાગ કે સાથ બાંધકર એક ગ્રેડિંગ કરવાની અંદરમાં જે આવ્યું અને એમાંથી જે ઉત્પન્ન થાય છે એવી રીતે આ વિચારોના દરિયાને પણ આ ગ્રંથ આપણને બરોબર વલોવે છે અને એમાંથી એક વિચારોના રત્નો પેદા થાય, સરસ મજાના ભાવ પેદા થાય, સરસ મજાની ઈચ્છાઓ પેદા થાય. આ એક ગ્રંથની તાકાત છે. આ ગ્રંથ મારા તમારા જીવનના વિચારોના દરિયાની અંદરમાં અવેગ મનોમંથન કરવા માટે પેદા કરે છે અને રોજ આપણે એ વિચારો ઉપર વિચાર કરતા 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 એક એક નીતિ વાક્યનું અમૃત, વાક્યોના આજે અમૃત છે એનો છણકાવ પ્રાપ્ત કરતા કરતા આપણે આજે 30મા નંબરના વાક્ય ઉપર આવેલા છીએ. 29 નંબરનું વાક્ય આપણે ગઈકાલ સુધીની અંદરમાં જોયું કે અભ્યાસ કરતા કરતા તમને તમારા કાર્યની અંદરમાં અચૂક માસ્ટરી પ્રાપ્ત થાય છે, એને આપણે 2 દિવસ વિસ્તારથી જોયું. હવે આ 30ના નંબરના વિચારની અંદરમાં દરેક માણસને જાણે એક મલમપટ્ટો કરતા હોય, એક સાંત્વના આપતા હોય, જે વ્યક્તિ વિઘ્નોથી પરેશાન હોય, જે વ્યક્તિ અંતરાયથી પરેશાન હોય, જે વ્યક્તિ દરેક કાર્ય કરવા જાય એટલે કોઈક એને અડચણ આવી જાય, અડચણ આવે, અંતરાય આવે, વિઘ્ન આવે, મુશ્કેલી પેદા થાય, અંદરમાં કંઈક દિક્કત પેદા થાય, હર વ્યક્તિ કી સમસ્યા હૈ. ગુરુદેવ શુભ કાર્ય કરને જાતે હૈ તો ક્યો એસા હો જાતા હૈ. ઘણા લોકોની ફરિયાદ છે, ગુરુદેવ ઉપધાન કરના નક્કી કરા, ઉપધાન ફાઇનલ કરા, ફોર્મ ભર ભી દિયા, અબ જાને કે 2 દિન પહેલે હી કુછ એસા બન ગયા કે મેરી યાત્રા આધી રહી ગઈ, ઉપધાન કરના છૂટ ગયા. શરીફ પાલી સંઘ હોય, 99 યાત્રા હોય, ઉપધાન હોય કે આપને વંદન કરવા માટે અમે મનમાં નક્કી કર્યું કે બસ આપકો વંદન કરને કો નિકલના હૈ, ઓર ગુરુદેવ ઉસી સમય કુછ એસા વિઘ્ન, કુછ એસી અડચન, કુછ અંતરાય એસે જીવન મેં આ જાતે હૈ, ક્યો એસા હોતા હૈ. બસ મહાત્મા આપણને આ વાત સમજાવે છે. વિચારી લેજો, 1100 વર્ષ પૂર્વે બનેલા મહાત્મા આજના સમયની અંદરમાં સુટેબલ થાય એવા વિચારો બતાવી શકે છે, એટલે કેટલો આ ગ્રંથ સુટેબલ છે. આ ગ્રંથ ભલે પ્રાચીન છે, ભલે અર્વાચીન ગ્રંથ છે, પણ આધુનિક યુગમાં પણ એટલો જ કામનો આ ગ્રંથ છે. 30મા નંબરનું સૂત્ર છે, અદ્ભુત સૂત્ર છે, કશ્ય ખલુ કાર્યારંભે પ્રત્યુહા ન ભવંતી. કશ્ય એટલે કોને, ખલુ એટલે ખરેખર, કાર્યારંભે એટલે કાર્યના શરૂઆતમાં, હજી તમે કાર્ય સ્ટાર્ટ કરો છો, તમે કાર્યની શરૂઆત કરો છો,
તો પ્રત્યુહા ન ભવંતી. આપણને સવાલ પૂછે છે કોને પ્રત્યુહા નથી આવી. પ્રત્યુહા એટલે વિઘ્ન, પ્રત્યુહા એટલે અડચણ, પ્રત્યુહા એટલે અંતરાય, પ્રત્યુહા એટલે કોઈ પણ જાતની નાની મોટી મુશ્કેલી, પછી બીમારીના સ્વરૂપમાં આવે, પડી જવાના સ્વરૂપની અંદરમાં આવે, વાગવાના સ્વરૂપની અંદરમાં આવે. એ સમયે ઘરની અંદરમાં કોઈ પ્રસંગ આવી ગયો. આજે ઘણા માતા પિતાઓ કહેતા હોય છે, ગુરુદેવ વેકેશનની અંદરમાં આપની પાસે મારે મારા સંતાનોને મૂકવા છે, અઠવાડિયું 10 દિવસ, આપને થોડાક સમજાવો. કોઈ સંયમ એટલે દીક્ષા માટેની વાત નથી, પણ વેકેશનમાં આપની પાસે 10 દિવસ રહેશે, તો ગુરુદેવ એને બસ સમજાવો. એને મોબાઈલની વાતો, જીવનની વાતો, જીવનને લગતી વાતો, નવી નવી યુવાની ઊભી થાય છે, એમાં શું સાવધાન રહેવા જેવું છે. આવી રીતે માતા પિતા કહીને તો જાય કે ગુરુદેવ અવશ્ય આપની પાસે મોકલવો છે. જ્યાં 2-4 પ્રવચનો કરું ને, એટલે લોકો કે ગુરુદેવ પછી મારે વેકેશનમાં મોકલવા છે, શિબિરમાં તમારી પાસે મોકલવા છે. આ બધું નક્કી પણ કરી જાય, નંબર હું લઈ પણ લઉં, પછી એમને યાદ કરાવું કે ભાઈ આપને બોલા થા આપકે બેટે કો યહાં ભેજને કે લીએ. હા ગુરુદેવ, હું ભેજના હી થા, મગર મામા કા શાદી આઈ, ને માસી કે ઘર પે એ પ્રસંગ આયા, ને ફુવા કે ઘર પે એ પ્રસંગ આયા, ને ભુવાજી કે ઘર પે એ પ્રસંગ આયા, એ ઘર પે બીમાર એને વેસાય તેસાય, આખું નાખું વેકેશન એની અંદરમાં પૂરું થઈ જાય. કેમ આવું થાય છે? તો મહાત્મા કહે છે, કઈ એવી વ્યક્તિ છે આ દુનિયાની અંદરમાં કે જેને કાર્યના આરંભમાં વિઘ્નો ન આવ્યા હોય કે ન આવતા હોય? એક વ્યક્તિ તો લાવીને બતાવો મને. અને એક વાત યાદ રાખજો, કાર્ય જેટલું મોટું અને કાર્ય જેટલું મહાન એટલા કષ્ટો વધારે આવવાના. હિમાલય પર્વત ચડવો છે તો કષ્ટો વધારે આવવાના, ઘરનો ઉમરો ઓરંગવો હોય ને તો કોઈ કષ્ટ ના આવે. જે વ્યક્તિને મહાન કાર્ય કરવા છે, મોટા કાર્ય કરવા છે, વિશાલ પાયા ઉપર કાર્ય કરવા છે, એવી જ વ્યક્તિને કષ્ટો આવવાના. અને તમે કષ્ટોથી ડરી જાઓ, તકલીફ આવી, મુશ્કેલી આવી. એટલે ઘણા નાસ્તિકોના મનની અંદરમાં એવો સવાલ છે કે કેમ ભાઈ તમે તો ધર્મ કરવા જાઓ છો, તમને વિઘ્ન કેમ આવ્યું? એને ખબર નથી. હું તમને 2-4 સંસ્કૃતના રેફરન્સ ગ્રંથ બતાવી દઉં. પુણ્ય કર્મણી પ્રવર્તમાનાનામ પુંસામ બહવો અતિ બહવો બહવો અતિધારાહ ઉત્તિષ્ઠંતિ. પુણ્ય કર્મની પ્રવર્તમાનાનામ પુંસામ બહવો અંતરાયા ઉત્તિષ્ઠંતિ. પુણ્યના કર્મમાં પ્રવર્તનારા એવા પુરુષોને ઘણા પ્રકારના અંતરાયો ઉત્પન્ન થશે. કલ્પસૂત્રની અંદરમાં વિનય વિજયજી મહારાજાએ સુબોધિકા ટીકા બનાવી એના 2-3 લાઈનની અંદરમાં લખ્યું છે, શ્રેયાંશી બહુ વિજ્ઞાની, કલ્યાણકારી કાર્યોની અંદરમાં વિઘ્નો આવવાના. દેખો, તમારે થિયેટર બનાવવું છે ને, કદાચ વિઘ્ન બહુ નહીં આવે, પણ મંદિર બનાવવું છે, વિઘ્નો આવશે. કેમ આવું ભાઈ? શ્રેયાંશી બહુ વિજ્ઞાની, મંગલ કાર્યોમાં વિઘ્નો આવે, કારણ કે મંગલ કાર્ય લોકો જોઈ નથી શકતા, પવિત્ર કાર્ય લોકો સાંખી નથી શકતા, ઉત્તમ કાર્યોને લોકો સહન નથી કરી શકતા. એટલે એવા મિથ્યાત્મી દેવો કે એવા પ્રકારના વ્યંતર નિકાયના દેવો કે જેને કુતવલ જ છે, જેને મજા જ કરવી છે, જેને બસ કોકને પરેશાન થતો જોવો છે, એટલે થિયેટર બનાવવા જાઓ, ઘર બનાવવા જાઓ, ફેક્ટરી બનાવવા જાઓ, પાપના સાધનો ઉભા કરવા જાઓ, પાપની યાત્રા કરવા જાઓ, માથેરાન ફરવા જાઓ, લોનાવાલા ફરવા જાઓ, ખંડાલા ફરવા જાઓ, પછી પંચગીની ફરવા જાઓ. આ બાજુ તમે વિદેશમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ, હિમાલયનું ટ્રેકિંગ વગેરે કરવા જાઓ, કદાચ ત્યાં વિઘ્નો નહીં આવે, કદાચ. પણ તમે એમ નક્કી કરો ને, આ વખતે મારે 99 યાત્રા કરવા જેવી છે, આ વખતે તો ઉપધાન કરવા જ છે, આ વખતે તો છડીપાણી સંઘમાં જવું જ છે, આ વખતે તો ચોમાસું કરવા જવું જ છે, હવે કોઈ જવાબદારી નથી, દીકરાએ ધંધો સંભાળી લીધો, દીકરીઓના લગ્ન થઈ ગયા સારી રીતે, દીકરો વેલસેટ છે, ઘરમાં નિવૃત્ત થયું, ચલો ને આ વખતે એક પાલિટાના ચોમાસું કરવા માટે જવું છે. અને એ કરવા માટે જાય ને, નક્કી કરે, ફાઇનલ કરે, ફોર્મ ભરી લે, પણ જવા પહેલા 2-4 દિવસ પહેલા કંઈક એવું અંતરાય, કંઈક એવી અડચણ, કંઈક એવું વિઘ્ન આવી જાય અને બધું કર્યું કર્યું ધૂળ પડી જાય, ત્યારે માણસને મનમાં વિચાર થાય કે કેમ, વાય મી, મને જ આવું કેમ થાય છે? ભાઈ તમને એવું નથી થતું, આ મહાત્મા આપણને સમજાવે છે. અને તમને એક વાત કહું, જોજો, એક સામાન્ય લોજિક એવું છે, પોતાના ઘરની જ્યારે લાઇટ જશે ને, એટલે માણસ શું કરશે, બહાર બારીમાં જોશે, ભાઈ બીજાની લાઇટ જે ગઈ છે કે મારે એકલાની ગઈ છે. જ્યારે એને ખબર પડે ને કે મારે એકલાની નહીં, આખી સોસાયટીની લાઇટ ગઈ છે, આખા એપાર્ટમેન્ટની લાઇટ ગઈ છે, ઓલાને થાય કે હાશ, હું એકલો નથી, બધાની તો ગઈ ને. બસ આ જ લોજિક અહીંયા કામ લાગે છે. પોતે ઉપધાન કરવા ગયા, 99 કરવાનું નક્કી કર્યું, અરે દીક્ષા લેવાનું નક્કી કર્યું, એવા તમને પ્રસંગો બતાવીશ કે દીક્ષા ફાઇનલ કરેલી, દીક્ષાનો વરઘોડો નીકળી ગયો, દીક્ષાનું વાયણું જમાઈ ગયું, દીક્ષાની પત્રિકા બહાર પડી ગઈ, રાતના હવે સવારે વર્ષિદાનનો વરઘોડો છે, વર્ષિદાનનો વરઘોડો સવારે નીકળી ગયો, હવે સાંજનું અત્તરવાળનું બાકી છે, રાતનું બહુમાન સમારંભ, વિદાય સમારંભ, અને આવતીકાલે સવારે તો દીક્ષા, સંયમ જીવન ગ્રહણ કરવાનું હતું. અને એવા સમયમાં એક યુવતી પાલિતાણાની અંદરમાં દીક્ષા લેવાની હતી,
સાલ સંવંત સાથે, ગામના નામ સાથે, દીકરીના નામ સાથે, એના પિતાના નામ સાથે મારી પાસે ખબર છે, પણ મારે નામ નથી બોલાયું. કારણ કે બહુ મોટું વિઘ્ન આવેલું હતું અને એ દીકરીનો દીક્ષાનો વરઘોડો નીકળી ગયો પાલીટાણાની અંદરમાં. પછી સાંજનું વાયણું માત્ર બાકી હતું અને રાતનો વિદાય સમારંભ આવતીકાલે સવારે દીક્ષા. બધા મહેમાનો આવી ગયા હોય, પૂછવાની વાત જ ન હોય. છેલ્લા બે દિવસ બાકી હતા એટલે બહુ મોટા સિટીમાંથી અહીંયા દીક્ષા કરવા માટે આવેલા હતા. અને બેનપણીઓએ આગ્રહ કર્યો કે આપણે અઢી દ્વીપની યાત્રા કરી આવી, બાજુમાં જ છે ને, તું છેલ્લી વાર અમે કાર ચલાવીને યાત્રા કરાવ. બહુ સુખી સંપન્ન પરિવારની હતી. દીકરીએ માતા પિતાને પૂછ્યું, ઠીક છે, હવે તારા ફ્રેન્ડ્સ બધા કહે છે ને, બહુ એની ઈચ્છા છે, અઢી દ્વીપ બાજુમાં છે, 3-4 કિલોમીટર જઈને પછી આવી જાય, યાત્રા કરીને દર્શન કરીને તારે પાછા આવજો, સાંજનું તમારું વાયણું બાકી છે, અંતિમ વાયણું. અને છોકરી ગાડી ચલાવે છે, એના ફ્રેન્ડ્સ બધા બેઠેલા છે. હવે અઢી દ્વીપથી થોડાક દૂર હતા અને ટ્રક ટકરાઈ અને એવું થયું, બાકી બધા બાલ બાલ બચી ગયા. અને જે છોકરી રિક્ષા લેવાની હતી એને કરોડરજ્જુમાં સ્પાઇનલ કોર્ડની અંદરમાં એવી ઈજા થઈ ગઈ, જિંદગી ભરનો પેરાલિસિસ આવી ગયો, દીક્ષા કેન્સલ થઈ અને પિતાજી ઘરની અંદરમાં એને લઈ ગયા. શું થયું? આ લગ્ન કરવામાં કદાચ વિઘ્ન આવશે કે નહીં આવે ખબર નથી, પણ મહાત્મા કહે છે, કશ્ય ખલુ કાર્યારંભે પ્રત્યુહા ન ભવંતી. પ્રત્યુહા એટલે વિઘ્નો, મુશ્કેલી, અંતરાય, અડચણ, કંઈનું કંઈ દિક્કત આવ્યા જ કરતી હોય. તો ભાઈ, એવો કયો માણસ છે, કશ્ય પુનસામ, કયા માણસોને કશ્ય ખલુ કાર્યારંભે પ્રત્યુહા ન ભવંતી, દુનિયામાં એવો કયો પુરુષ છે કે જેને કાર્યના શરૂઆતમાં વિઘ્નો નથી આવ્યા? ભાઈ, તીર્થંકરોને આવ્યા, ચક્રવર્તીઓને આવ્યા, મોટા મોટા રાજાઓને આવ્યા, શ્રેષ્ઠીઓને આવ્યા, મોટા મોટા મહારથીઓને આવ્યા, તો આપણને બધાને આવી જાય. શ્રેયાંશી બહુ વિજ્ઞાની, આ વાક્ય યાદ કરજો. સારા કામમાં 100 વિઘ્ન, આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ને, ગુજરાતીમાં કહેવત છે, ભાઈ સારા કામમાં 100 વિઘ્ન. તમને ખબર છે, પાલીટણાની અંદરમાં મોતીસા શેઠે જે ભવ્ય ઇતિહાસ બનાવ્યો, મોતીસાની ટૂંક બનાવીને, કુંતાસરની ખાઈ હતી, ભયંકર કુંતાસરની ખાઈ. આપણે 6 ગાઉની ભાવયાત્રામાં ઘણી વખત આ ઇતિહાસ લીધેલો છે. હમણાં પણ હવે 6 ગાઉની ભાવયાત્રા આવશે ને, બસ હવે 2 દિવસ બાકી રહી ગયા અને બરોબર 23 તારીખે 6 ગાઉની ભાવયાત્રાનો પ્રસંગ આવી જવાનો. આજે 21 તારીખ થઈ, 22 તારીખ અને 23 તારીખે 6 ગાઉની યાત્રા આવવાની છે. જ્યારે જ્યારે આ મોતીસાના જિનાલયના ધેરાસોની ધજા ફરકીએ છીએ ત્યારે આ વાક્ય યાદ આવે છે કે પુણ્ય કર્મની પ્રવર્તમાનામ પુંસામ વહવો અંતરાયા ઉત્તિષ્ઠંતી. તમે પવિત્ર કાર્યની શરૂઆત કરશો, ઉત્તમ કાર્યની શરૂઆત કરશો, શુભ કાર્યની શરૂઆત કરશો અને એવા કાર્યમાં પુરુષોને ઘણા પ્રકારના અંતરાયો પરેશાન કરવાના, ઘણા પ્રકારના. તમે દીકરાને વેકેશનમાં મામાના ઘરે મોકલવા તૈયાર થશો ને, વિઘ્ન નહીં આવે. પણ નક્કી કર્યું કે ગુરુદેવ પાસે આ વખતે દીકરાને અઠવાડિયા માટે તો મોકલવો જ છે. અને સારા ગુરુદેવ હતા, સમજદાર ગુરુદેવ હતા કે એની પાસે જશે અઠવાડિયામાં, જીવનના કંઈક પાઠ શીખીને આવશે, કંઈક લાઈફના લેસન શીખીને આવશે. અને તમે મોકલવાની બેગ તૈયાર કરી, બધું તૈયાર કર્યું. અહીંયા દાદા બીમાર પડ્યા, દાદી બીમાર પડી, મમ્મી બીમાર પડી, અથવા છોકરો પોતે બીમાર પડી ગયો અને વેકેશનમાં આવતો રહી ગયો. આ તો મેં જીવનમાં બહુ બધા અનુભવ કરેલા છે, બહુ બધા. ઘણા માતા પિતા કે ગુરુદેવ, હવે આ માર્ચ મહિનો થયો, એક્ઝામ પતી જવાની, મે મહિનામાં આપની પાસે દીકરાને મૂકવો છે ફાઇનલ. મેં કહ્યું, આવજો, અમે પણ ભણાવશું એને પ્રેમથી, બહુ ઓછા દિવસોની અંદર અમે એને ઘણું ભણાવી દઈશું. આવું ફાઇનલ પણ કરી દીધું હોય, પણ એ સમયમાં વિઘ્નો આવી જાય. મોતીસા શેઠ પાલીટણાના જબરજસ્ત ચાહક અને એમને કુંતાસરની ખાઈને ભરવાનું બીડું ઉપાડ્યું. રામજી સલાટને કહી દીધું, તું તારું કામ શરૂ કર, આપણે આ ખાઈ ભરવી છે. 4થે આરે બહુ ધનવંતા જેનો ખાડો પુરાવી હોજ્યો. 99 પ્રકારની પૂજાની અંદરમાં સુભવીર વિજયજી માસાહેબ લખે છે કે 4થા આરાની અંદરમાં મોટા મોટા ધનપતિઓ થઈ ગયા, જે લોકોએ આ કુંતાસરની ખાઈને ભરવાનું વિચાર સુદ્ધા પણ નથી કર્યો. એવું ઐતિહાસિક કામ આ મોતીસા શેઠે કરી બતાવ્યું. અને મોતીસાની ભાવના હતી કે પ્રતિષ્ઠા હું જ કરીશ. વર્ષો પછી પાલીટણામાં આવી 9 ટૂંકમાંથી એક મોતીસાની ટૂંક બનતી હતી. કુંતાસરની ખાઈ ઢંકાઈ ગઈ, આખો ફ્લેટ રસ્તો બની ગયો, લોકોને જવામાં આવવાની અંદરમાં ડર નીકળી ગયો. વરના એટલી ઊંડી ખાઈ હતી કે જોતાની સાથે ચક્કર આવે, પાતાલ લાગે, પાતાલ, એટલે એને કુંતાસરની ખાઈ કહેતા હતા. અને આટલી જબરજસ્ત ખાઈ એને પૂરી દીધી, મંદિર બની ગયું. સમગ્ર જૈન શાસનની અંદરમાં એક ઉત્સવનું વાતાવરણ છે કે ભરત ચક્રવર્તીને મોટા મોટા મહાપુરુષો જે નથી કરી શક્યા એ કામ મોતીસાએ કરેલું છે. સમગ્ર દેશ દેશાવરની અંદરમાં પત્રિકાઓ મોકલી, મુહૂર્તની જાહેરાત થઈ ગઈ, મુહૂર્તની ઘોષણા થઈ ગઈ
અને મોતીસાએ નક્કી કર્યું કે એક અદભુત સંઘ લઈને જઈશ મુંબઈથી પાલીટણા, અને એવી પ્રતિષ્ઠા કરીશ કે ભરત ચક્રવર્તીના સમયને લોકો યાદ કરે, તડામાર તૈયારી ચાલે. પણ આ બાજુ ભાદરવાસુ ચોથનો દિવસ આવ્યો, ભાદરવાસુ એકમનો દિવસ આવ્યો, મહાવીર જન્મ વાંચનનો જે દિવસ છે ને, પરુષર પર્વનો ચોથો દિવસ, અને એ દિવસે પ્રતિષ્ઠા કરવાની ભાવના કરતા 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 મોતીસા શેઠ દુનિયામાંથી વિદાય પામી ગયા. સમગ્ર જૈન સંઘ રડે છે. મોતીસા શેઠની ભાવના હતી કે પ્રતિષ્ઠા મારા હાથે થઈ જાય, એટલે રાત દિવસ કામ ચાલતું હતું. રાત દિવસ કુંતાસરની ખાઈ ભરવાની, એની ઉપર આટલું મોટું દેરાસર બનાવવાનું, અને મોતીસા શેઠની ટૂંકના તમે ઝીના લઈ જવો, વાહ વાહ પોકારી જવાય એવા અદભુત ઝીનાલયો. અને છતાં પણ એની પ્રતિષ્ઠા કરવાનું સદભાગ્ય મોતીસા શેઠની અંદરમાં જીવનમાં ન પ્રાપ્ત થયું. કેમ આવું થયું? ભાઈ પુણ્યકર્મ છે, એમાં તમારા આયુષ્યમાં અંતરાય કેમ આવ્યો? પુણ્યકર્મની પ્રવર્તમાના નામ પુંસામ બહવો અંતરાયા ઉત્તિષ્ઠંતી શ્રેયાંશી બહુ વિજ્ઞાની. આ બધા છે ને સૂત્રો યાદ કરી લેજો. કશ્ય ખલુ કાર્યારંભે પ્રત્યુહા ન ભવંતી. મહાત્મા મને સવાલ પૂછે છે કે ભાઈ કોને નથી આવતી? બધાને વિઘ્નો આવ્યા છે, બધાને તકલીફો આવી છે, તકલીફોને ઓરંગી જાય, તકલીફોને ક્રોસ કરી નીકળી જાય, સામે પાર નીકળી જાય. એ મજધારની અંદરમાં ઘુઘવતા સમંદરમાં તોફાની સમંદરને તરીને બહાર નીકળી જાય, એ જ ખરો યાર વિશિષ્ટ વ્યક્તિ કહેવાય છે. બાકી તમે એમ કહેશો ને, મેં તો ઉત્સાહથી કામ શરૂ કરેલું હતું, પછી આગળ પણ વધેલો હતો, કેટલો બધો મારો ઉત્સાહ હતો યાર, એક ફટકો એવો વાગ્યો, બધી મારી ઈચ્છા પૂરી થઈ ગઈ, મારો ઈચ્છાનો ફૂંકો ફૂટી ગયો. આવું થશે તમને એકલાને નહીં, બધાને થશે. કામ કરશો એટલે વિઘ્નો આવશે. ચાલશો તો કાંટા વાગવાના, તમે ગાડી ચલાવશો તો એક્સિડન્ટ પણ થવાનો. એટલે આ બધું તો છે ને સાથે જોડાયેલું છે. એટલે જેટલું મોટું કાર્ય અને જેટલું મહાન કાર્ય, એટલો વિઘ્ન તમને વધારે આવવાના. શું કામ જ નહીં કરવાનું? અને એ વખતે નાસ્તિકો શું કહે છે? જોયું તમારો ધર્મનો પ્રભાવ, લો ધર્મ કરવા ગયા ને વિઘ્ન આવ્યું ને. વર્ષો પહેલા એમ કહેવાય છે કે અમદાવાદની અંદરમાં માકુભાઈ શેઠ હતા, જેમનો આજે ખાનપુરમાં એક મોટો બંગલો છે. ખાનપુર અમદાવાદ એરિયા છે, અમદાવાદમાં ખાનપુર નામનો એરિયા છે, અને એમાં માકુભાઈ શેઠનો બંગલો આજે પણ છે, એમના ઘર દેરાસર પણ છે. એટલું મોટું કેમ્પસ છે કે એક તીર્થ આખું બની જાય એટલું મોટું કેમ્પસ, અને વચમાં બંગલો. અને એ સમયની અંદરમાં જ્યારે માકુભાઈ અને એમના સુસાવિકા જીવંત હતા, અમદાવાદમાં પૂજ્યપા નેમી સુરેશ્વરજી મહારાજનું સામયું હતું. એટલે સામયું કરવા માટે માકુભાઈ શેઠની સાવિકા, જાજરમાન સાવિકા, પાટલો લઈ, ચોખા લઈ, બધું લઈ અને બાર રોડ ઉપર આવ્યા કે નેમેશ્વરેશ્વરજી માસાહેબનું સામયું કરવું છે, ચલો મારા ઘર આંગળેથી પસાર થાય છે. તો આપણો રિવાજ છે ને કે આ સામયું આપણા ઘર આંગળેથી પસાર થાય વરઘોડો તો આપણે બાર ઘઉલી કરીએ, આ રિવાજ છે. અને એ રિવાજને મુતાબિક એ ત્યાં આગળ ઘઉલી કરવા માટે આવ્યા. રોડ ઉપર પાટલો બિછાવ્યો, સાથીઓ વગેરે બનાવ્યો. અચાનક ધસમસથી, હવે એ સમયમાં ગાડીઓ પણ કેટલી ઓછી હતી, આ કદાચ હું વાત તમને કરું છું 70-80 વર્ષ પહેલાની કદાચ વાત હશે અંદાજે. હવે એ સમયમાં ગાડીઓ પણ કેટલી, ક્યાં એટલી બધી કાર્સ, ક્યાં એટલી બધા વાહન, ક્યાં આટલા બધા સ્કૂટરો ને આટલું બધું હતું. છતાં પણ એક ગાડી ક્યાંકથી એવી આવી ગઈ, અંગ્રેજોના સમયની વાત છે, અને માકુભાઈ શેઠની પત્નીને ધક્કે ચડાવીને ગાડી આગળ નીકળી ગઈ. પાટલો ગયો સાઈડમાં, ચોખા ઉડી ગયા, ચાંદીની થાળી વેર વિખેર થઈ ગઈ, અને માકુભાઈ શેઠની સુસાવિકાને બહુ વાગ્યું. લોકો ઘરમાં ખબર અંતર પૂછવા માટે આવતા હતા, અને જે પૂછવા માટે આવે ને એ દરેક વ્યક્તિ એમ કે, દેખો બા, આ તમે ઘઉલી કરવા ગયા ને તમને આ ટક્કર વાગી ગઈ, કદાચ ન ગયા તો ન વાગત. તમને ખબર છે એ સમયે માકુભાઈ શેઠની સાવિકાએ જવાબ શું આપ્યો છે? આ તો ઘઉલી કરવા ગઈ ને એ માટે બચી ગઈ, એક્સિડન્ટ તો થવાનો જ હતો, ઘરે બેઠી હોત તો પણ થવાનો હતો, કદાચ ઉપડી ગઈ હોત. આ તો ગુરુદેવની ઘઉલી કરવા ગઈ, એના પુણ્ય પ્રભાવે હું જીવનની અંદરમાં બચી ગઈ છું. ભાઈ વિઘ્નો કોને નથી આવતા જીવનની અંદરમાં? આ દુનિયામાં બધાને વિઘ્નો આવ્યા, દરેક વ્યક્તિને વિઘ્નો આવે. વિઘ્નો તો જીવનનો એક પાર્ટ છે. શુભ કાર્યો કરવા જશો એટલે વિઘ્નો આવવાના, હવે એમાંથી જ રસ્તો કાઢવાનો હિંમત કરીને. એટલે મહાત્મા આપણને હિંમતનું સૂત્ર બતાવે છે. ભાઈ કોને નથી આવ્યું વિઘ્નો? કશ્ય પ્રત્યુહા ન ભવંતી, કાર્યારંભે ખલુ કશ્ય પ્રત્યુહા ન ભવંતી. કઈ વ્યક્તિને કાર્યના આરંભમાં, અરે કાર્યના આરંભમાં જ આવશે, શરૂઆત કરશો ને ત્યાં વિઘ્નો આવી જવાના. યાદ કરો પરમાત્મા મહાવીરને દીક્ષા લીધી, કારતક વદ દસમના ભગવાને દીક્ષા લીધી છે. હજી તો બપોરે દીક્ષા થઈ, સાંજે વિહાર કર્યો, અને એવા ઉપસર્ગો તૂટી પડ્યા, એવા તૂટી પડ્યા ઉપસર્ગો કે 12.5 વર્ષ સુધી પ્રભુ પરેશાન થયા છે, હેરાન થયા છે.
ભાઈ આ જિંદગી છે, કાર્યના આરંભમાં તકલીફ આવવાની એટલે આવવાની, એનાથી તમારે નાસીપાસ નહીં થવાનું, નિરાશ નહીં થવાનું, હતાશ નહીં થઈ જવાનું, ભાંગી નહીં પડવાનું, કાર્યને મૂકી નહીં દેવાનું, પડતું નહીં મૂકવાનું, આગળ વધો, હિંમતથી આગળ વધો, ફતેહ કરો, ડંકા બજાવો અને અંતિમ શિખર ઉપર જઈ અને વિઘ્નો ઉપર જય મેળવી અને વિજય પતાકા પ્રાપ્ત કરો. આ મહાત્માનું આપણને સૂચન રહેલું છે. નવો બિઝનેસ કરવા જશો, વિઘ્નો આવવાના. સ્કૂલમાં ભણવા માટે જશો, વિઘ્નો આવવાના. કોઈ પણ ઉત્તમ કાર્ય, જીવન જરૂરી કાર્ય કરવા જશો તો વિઘ્નો આવશે, કાર્યના આરંભમાં આવશે. તો એનાથી નિરાશ થઈ જવાનું, મને વિઘ્નો આવ્યા, ન મારે કાર્ય કરવું જ નથી. અરે ભાઈ, એમ તો શ્રેયાંશી બહુ વિઘ્નાની. ઉત્તમ કાર્યોની અંદરમાં વિઘ્નો આવવાના છે. હું તમને બે ચાર દ્રષ્ટાંતો બતાવીશ આવતીકાલે કે ઉત્તમ કાર્ય કરવા જશો ને ત્યારે જ વિઘ્નો આવશે. તમે જોજો, મરજીવો સાગરની અંદરમાં મોતીઓ લેવા માટે જશે ને એને કષ્ટો સામનો કરવો પડે છે. જે માછીમારી કરવા જશે એને કાંઈ ન કરવું પડે, તો એ તો કિનારા ઉપર ઊભી ઊભીને કામ કરશે. જે એને મોતી લેવા છે, ડૂબકી લગાવવાની, સ્કુબા ડાઇવ કરવાનું, એકદમ ઊંડા ઉતરી જવાનું અને એમાંથી મોતી લઈને બહાર આવવાનું, કેટલું મોટું જોખમ છે. તો જેટલા કાર્યો મોટા હોય, જેટલા મહાન કાર્યો હોય, એમાં વિઘ્નો આવવાના, એટલે આવવાના. એટલે આ વાતને બરોબર મગજમાં યાદ રાખી લેજો, એક ગાંઠ મારી લેજો કે કાર્યના આરંભની અંદરમાં વિઘ્નો આવશે, એનાથી મારે હતાશ નથી થવાનું. બધાને વિઘ્નો આવે છે. મેં તમને પહેલાં કીધું ને કે ઘરની લાઇટ ચાલી જાય એટલે માણસ બારીમાંથી જોવે સોસાયટીમાં, ભાઈ ચાલુ છે એમાં માનો, માત્ર પોતાના ઘરની જ ગઈ અને બાકીના બધાના ઘરની અંદરમાં લાઇટ ઝગમગે છે, ટીવી ચાલે છે, એના બધા અવાજો આવે છે, એટલે માણસ હેરાન થાય કે સારું મને એકલા ને કે મારા ઘરની લાઇટ કેમ ગઈ, શું થયું મારા ઘરની અંદરમાં. પણ જ્યારે લાગે કે આખા મહોલ્લાની, આખા સોસાયટીની, આખા એપાર્ટમેન્ટની અને પૂરા બિલ્ડિંગની લાઇટ ગઈ છે, સમજે ભાઈ, એ બધાની ગઈ છે, એટલે બધાનો ફોલ્ટ છે, મારા એકલાનો ફોલ્ટ નથી. તો બસ આવી આપણને તસલ્લી આપે છે મહાત્મા કે ભાઈ, દુનિયામાં કઈ એવી વ્યક્તિ છે કે જેને કાર્યના આરંભમાં, કાર્યના સ્ટાર્ટિંગમાં, સ્ટાર્ટઅપ કરવા માટે જાય અને વિઘ્નો ન આવ્યા હોય, એવા મને તમે એક વ્યક્તિ લાવીને બતાવો. તીર્થંકરોને પણ આવ્યું, ગણધર ભગવંતોને પણ આવ્યું, મુનિપતિઓને પણ આવ્યું, મુનિઓને પણ આવ્યું, શમણી ભગવંતોને પણ આવ્યા, સાવક સાવિકા, સામાન્ય ઇન્સાન, દુનિયાના હર એક માણસને કામ શરૂ કરતા વિઘ્નો આવે છે. હા, જેની પાસે બહુ પુણ્ય હોય, અતિ પુણ્યશાળી હોય, કદાચ એને વિઘ્નો ન આવ્યા હોય, પુણ્યના જોર ઉપર ન આવ્યા હોય. પણ સામાન્ય એવરેજ માણસને તમે પૂછી લેજો, કોઈ પણ વ્યક્તિને તમે ઇન્ટરવ્યુ લો, ભાઈ જીવનમાં વિઘ્નો આવ્યા, એટલે કે ભાઈ વિઘ્નો જ વિઘ્નો આવ્યા છે, હજી તો કાર્ય શરૂ કરો ન કરો અને એટલી બધી મૂંઝવણ, એટલી બધા અંતરાય, એટલા બધા વિઘ્નો, એટલી બધી અડચણો, એટલી બધી જાત જાતની સમસ્યાઓ અને સ્ટ્રગલો આવી જાય કે જ્યારે આપણે વિચાર્યું પણ ન હોય અને ત્યાંથી આ સમસ્યા આપણને આવીને પરેશાન કરી જાય. એટલા માટે આ મહાત્મા સાંત્વના આપવા માટે, આપણા ભરેલા દિલને શાંતિ આપવા માટે એક જાણે કે ચંદનનો લેપ લગાવે છે. ભાઈ ધીરો પડ, મુશ્કેલીમાંથી રડ નહીં, વિપત્તિઓ આવી, વિઘ્નો આવ્યા, અડચણ આવ્યા, અંતરાય આવ્યા, રડ નહીં, બધાને આવ્યું છે, તું એકલો થોડો છે. એટલે આપણને એમ થાય કે હાશ, હું એકલો આવો નથી, બધાને આવ્યા છે, કેવી મનને શાંતિ મળી જાય, તસલ્લી મળી જાય. શ્રેયાંશ કુમાર બીજા દિવસે, બાહુબલી બીજા દિવસે ભગવાનને વંદન કરવા નીકળ્યા, સાંજે આવી ગયા હતા અને સવારે ઠાઠ માટી પરિવાર સાથે, નગર સાથે વંદન કરવા ગયા. જોયું તો પરમાત્મા તો વિહાર કરી ગયેલા હતા. આવ્યું વિઘ્ન, દીક્ષા લેવા જશો એટલે વિઘ્ન આવશે, સ્વાધ્યાય કરવા જશો વિઘ્ન આવશે, પાઠશાળા ભણવા માટે જશો વિઘ્ન આવશે, સંસારના કોઈ પણ કાર્ય કરવા જશો ને કદાચ તમને વિઘ્ન નહીં આવે, કારણ કે એ બધું નોર્મલ છે ને, સહજ છે. તમે કંઈક અલગ કરવા જશો એટલે તમને અડચણ આવવાની, મુશ્કેલી આવવાની, અંતરાય આવવાના, વિઘ્નો આવવાના, પ્રત્યુહા આવવાની. તો આવા સમયની અંદરમાં શું કરવાનું, કેમ ડટ્યા રહેવાનું, કેમ મક્કમ રહેવાનું, એ તો વાત તમને આવતીકાલે બતાવીશ. પણ આટલું મગજની અંદરમાં ગાંઠ મારી દેવા જેવી છે કે જેટલું મોટું કાર્ય, જેટલું મહાન કાર્ય, જેટલું ઉત્તમ કાર્ય, જેટલું સુંદર કાર્ય, જેટલું પવિત્ર કાર્ય, જેટલા શુભ કાર્ય, એમાં વિઘ્નો આવશે એટલે આવશે. આમિલ કરવા જશો ને એને 17 વિઘ્નો આવશે. તમે હોટલમાં ખાવા માટે જાઓ, કદાચ વિઘ્નો નહીં આવે. તીર્થોની યાત્રા કરવા જાઓ, તકલીફ આવવાની. હિલ સ્ટેશનમાં પાપ કરવા માટે જાઓ, ત્યાં ટૂર મનાવવા જાઓ, પિકનિક ઉપર જાઓ, શાયદ નહીં આવવાની. ઉત્તમ કાર્ય હશે, પવિત્ર કાર્ય હશે, એમાં વિઘ્નો આવશે જ. અને આ એક દુનિયાનો દસ્તુર છે. પાંચમા આરાનો અભિશાપ છે કે ધર્મ કરતા નતા, ધર્મ કરવાનું કીધું એટલે ધર્મ કરવાનું શરૂ કર્યો અને જેમ જેમ કરતો ગયો, લોકોએ શું કીધું, ધર્મથી તો વિઘ્નો દૂર થાય, ધર્મ તો અંતરાય દૂર કરે, ધર્મ તો પુણ્ય વધારે.
હવે એ વ્યક્તિને ધર્મ કરતા 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 જ અંતરાય આવે, તો હવે શું કરવાનું? શ્રદ્ધા તોડી દેવાની. એને એમ વિચારવાનું કે ભાઈ કાર્યના આરંભમાં તો બધાને પ્રતિઓ આવી છે, મુશ્કેલીઓ આવી છે, બધા પરેશાન થયા છે, હું પણ થયો છું. એનો મતલબ એ નથી કે મારે કાર્ય છોડી દેવાનું. રસ્તો વિચારવાનો, આ બધા મહાપુરુષોની કથાઓ વાંચવાની, એ લોકો એમાંથી કેવી રીતે રસ્તો કાઢ્યો, કેવી રીતે આગળ વધ્યા. એક એક મહાશક્તિઓ, એક એક મહાપુરુષોના જીવન ચરિત્ર જોઈ લો, નાની મોટી દરેક મુશ્કેલી, દરેક સમસ્યા એના જીવનની અંદરમાં આવી છે. સુંદરી હતી ને, આજના ભગવાનની દીકરી બ્રાહ્મી અને સુંદરી, અને આ બ્રાહ્મી તો દીક્ષા મળી ગઈ, રજા મળી ગઈ. સુંદરી જે ભરત સાથે જન્મેલી હતી અને સંયમ જીવનનો પૂછવા માટે ગઈ પોતાના ભાઈ બાહુબલીને, ત્યારે ભરતે કહી દીધું કે તને તો હું દીક્ષા નહીં આપવા દઉં, તારે તો દીક્ષા નહીં થાય. સુંદરી કે કેમ ભાઈ, બ્રાહ્મીને રજા મળી ગઈ, નવાણું ભાઈઓ ગયા, મને કેમ રજા ના મળે, બાહુબલી પણ ગયા, તું એટલી સુંદર દેખાય છે, બ્યુટીફુલ દેખાય છે, સરસ દેખાય છે, હું તને ચક્રવર્તીની પટ્ટાની પડે સ્થાપવા માટે માંગુ છું, તું મારું સ્ત્રી રત્ન છે, ચક્રવર્તીના પદે હું તને સ્થાપીશ. સુંદરી કે પણ મને ઈચ્છા નથી આવી બધી, મારે સંયમ જ લેવું છે. પણ જો બ્રાહ્મીને અંતરાય નથી આવ્યો, સુંદરીને અંતરાય આવ્યો, અને એને 60,000 વર્ષના આંબિલ કરી અને અંતરાયને એવો તોડી નાખ્યો. તમે વિચારી શકો છો સુંદરીની અંદરમાં શું ધીરજ હશે કે 60,000 આંબિલ, 60,000 વર્ષ આંબિલ સુંદરીએ કર્યા છે. આટલા વર્ષો ભરત ચક્રવર્તી યુદ્ધ લડતા રહ્યા, ચક્રવર્તીનો તાજ જીતતા રહ્યા, ચક્રવર્તીના પદને પ્રાપ્ત કરતા ગયા, 32,000 દેશને જીતવાના હતા, અને એ બધું કરવાની અંદરમાં એમને 36,000 વર્ષ નીકળી ગયા. ત્યાં સુધીમાં જોજો વિઘ્નો આવ્યા છે ને, સુંદરી ડરી નથી, પડકાર આપ્યો છે, તાળાથી થાય એ કરી લે છે, કોટી કોટી વાર મારી કરી લે, કસોટી જો કસોટી કરના એવું કર લે, મેં જો ઠાણા હે વો કરકે હી રહૂંગી, કરકે હી રહૂંગા, બસ આવો એક મનમાં તીવ્રતમ સંકલ્પ. અને સુંદરીએ 60,000 વર્ષ આંબિલ કરી, ભરત ચક્રવર્તીને નમાવ્યા, મનાવ્યા, અને ભરત ચક્રવર્તીને કીધું કે જાઓ હવે તમને સંયમ જીવનની લેવાની રજા છે. તો એ વિચારો છો, 60,000 વર્ષ સુધી સુંદરીને સંયમ જીવનનો અંતરાય રહ્યો. 60,000, 60,000 વર્ષ. હવે તમે વિચારો ને કે નાના મોટા અંતરાયમાં આપણે પરેશાન થઈ જઈએ, કેમ મારી સાથે આમ થાય છે, કેમ મને આમ થાય છે. અને ભાઈ સારા કામમાં વિઘ્નો આવે એમાં આવવાના જ. બગીચામાં ટહેલતા હો એવી રીતે તમારે સહેલાઈથી કામ કરવાનું નહીં મળે. તમે ધર્મના કાર્યમાં માં તમારે ઠેસ ખાવી પડશે, ઠોકર ખાવી પડશે, પરીક્ષા આવશે, વિઘ્નો આવશે અને મુશ્કેલી આવશે. જોઈ લો, રામના જીવનમાં મુશ્કેલી આવી, યુધિષ્ઠિરના જીવનમાં મુશ્કેલી આવી, દેખો જેટલા પણ દુર્યોધન વગેરે હતા કોઈ તકલીફ આવી, કેવું રાજ્ય મળી ગયું એ લોકોને. ભાઈ સારા માણસોની પરીક્ષા થવાની અને સારા માણસોને તકલીફમાં આવવાનું. બસ આ તકલીફનો જે દોર છે, તકલીફનો જે સમયગાળો છે, એનકો ગુજારો, હિંમત છે, શાંતિ છે, પેશન્સ છે, ધીરજ છે બસ. અને એ થોડો સમય પસાર થશે ને, એટલે વળી પાછું તમને કાર્ય કરવાની શક્તિ, ઉત્સાહ બધું જે જે મળે છે બધું મળી જવાનું છે. એટલે આ વાક્યને બરોબર મગજમાં મમરાવજો, કશ્ય ખલુ કાર્યારંભે પ્રત્યુહા ન ભવંતી. એવી કઈ વ્યક્તિ છે કે જેને કાર્યના પ્રારંભમાં વિઘ્નો ન આવ્યા હોય, જેને વિઘ્નોએ પરેશાન ન કર્યા હોય, જે વિઘ્નોથી થાકી ન ગયા હોય. હર એક વ્યક્તિને વિઘ્ન આવ્યા છે, હર એક વ્યક્તિ વિઘ્નોથી પરેશાન થઈ છે. તો હવે આમાં કેવી રીતે ટકવું, કેવી રીતે વિઘ્નોમાંથી બહાર નીકળી જવું, એની કદાચ વિચારણા આપણે આવતીકાલે કરીશું. બનશે તો આ સૂત્રને આવતીકાલે લઈશું, નહીં તો નવું પણ લઈ લઈશું. પણ આટલું મગજમાં ફિટ કરી લો કે બહારના જગતમાં જેને કાર્યો પડકારરૂપ ગણ્યા છે, એ કાર્યનો પ્રારંભ હંમેશા કષ્ટયુક્ત રહ્યો છે. જે કાર્ય પડકારરૂપ છે, ચુનૌતીરૂપ છે, જે આપણા માટે ચેલેન્જ બરાબર છે, એવા કાર્ય હંમેશા તકલીફની અંદરમાં રહ્યા છે. એવા કાર્યો કરવાની અંદરમાં તમારે મુશ્કેલી આવી જ છે. પણ મહાન માણસો એ મુશ્કેલીને ગણકારીને એની ઉપર ઓવરટેક કરીને, એની ઉપર પગ મૂકીને બહાર નીકળી જાય, આગળ નીકળી જાય. બસ તો આ વાતને બરોબર ધ્યાનથી સાંભળજો, વિચારજો. એટલે ક્યારેક મુશ્કેલી આવી તો નાસ્તિક વેળા નહીં કરવાના, લો ધર્મ કરવા ગયા ને છતાં મુશ્કેલી આવી, શું કામ ધર્મ કરવાનું, ધર્મ શેના માટે કરવાનું. એક તમને વાત બતાવું, કેલ્શિયમની ગોળી હોય ને, કેલ્શિયમની ગોળી, એનું કામ શું હોય, તમારા હાડકાને મજબૂત બનાવે, આપણા હાડકાને બરોબર મજબૂત બનાવે. કેલ્શિયમની ગોળી કા કેલ્શિયમ કી ટીકડી કા એક હી કામ હૈ, અપને હડ્ડીઓ કો મજબૂત બનાતી હૈ. હવે જે ગોળી, જે ટીકડી, જે ટેબ્લેટ
હાડકાને મજબૂત બનાવે છે. હવે એ ગોળી જ્યારે હાથમાં લીધી અને ઉપરથી નીચે પડી, એ ગોળીના બે ટુકડા થઈ ગયા. એટલે એક જણાએ કીધું, યાર કમાલ કી બાત હૈ, આપ કહેતે થે કેલ્શિયમ કી ટેબલેટ લો, આપકી ટૂટી હુઈ હડ્ડી જોઈન્ટ હો જાયેગી, હડ્ડી મજબૂત બન જાયેગી, મગર જો ખુદ ટૂટ જાતી હૈ વો હમારી હડ્ડી કો મજબૂત કેસે કરેગી. હવે આ છે ને વિતંડા વાત છે, કુતર્ક છે. ભાઈ આપ કહેતે હો કે ભાઈ ઇસ ટેબલેટ સે હડ્ડી ટૂટી હુઈ જોઈન્ટ હો જાયેગી, હડ્ડી મજબૂત બનેગી. હવે મજબૂત બનાવનારી ટેબલેટ પોતે જ મજબૂત નથી, હાથમાંથી છટકી અને સીધી નીચે પડી અને બે ટુકડા થઈ ગયા. તો ઓલો કે ભાઈ મને જવાબ આપો કે કેલ્શિયમની ગોળી તો એટલી મજબૂત હોવી જોઈએ કે ઉપરથી નીચે પડે તો પણ એના ટુકડા ન થાય, અને આ ગોળીના બે પીસ થઈ ગયા. હવે જે ગોળી પોતે પોતાનું અસ્તિત્વ ટકાવી શકતી નથી, એ કેલ્શિયમની ગોળી અમને શું કામ લાગવાની, અમને શું ફાયદો કરવાનો? બસ આવા બુદ્ધિના લોજિક, બુદ્ધિના દલીલો આજના ભણેલા ગણેલા નાસ્તિક અને એજ્યુકેટેડ યુવા દીકરા દીકરીઓ કરતા હોય છે, પણ એને ખબર નથી કે કશ્ય ખલુ કાર્યારંભે પ્રત્યુહા ન ભવંતી શ્રેયાંસી બહુ વિજ્ઞાની પુણ્ય કર્મની પ્રવર્તમાનાનામ પુંસામ બહવો અંતરાયા ઉત્તિષ્ઠંતી. આ એક મગજમાં ફિટ કરી લેજો, સારા કામ્યા સારા કામમાં સો વિઘન શ્રેયાંસી બહુ વિજ્ઞાની. આ દરેક શબ્દો આપણે એ બતાવે છે કે પુણ્ય કર્મમાં તમે જશો એટલે કાર્યના આરંભમાં તકલીફ આવવાની, એમાંથી કેમ બહાર આવવું, શું આવવું, એ અંગેની કદાચ આપણે આવતીકાલે વાત કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના, જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.